વાત કરીએ ખેડા લોકસભાની, તો ખેડા લોકસભામાં સતત ત્રીજી વાર કેન્દ્રીય સંચાર મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે ખેડા જિલ્લામાં ચૂંટણીના પડઘમ ચાલુ થઈ ગયા છે, જ્યાં કટલાલ ટાઉન હોલ ખાતે ખેડા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ખેડા લોકસભા અંતર્ગત બેઠક યોજાઈ. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત કટલાલ અને કપડવંજના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જ્યાં ખેડા લોકસભામાં દેવુસિંહ ચૌહાણને 5 લાખથી વધુ લીડ મળશે અને જીતશે તેવો વિશ્વાસ ઋષિકેશ પટેલે વ્યક્ત કર્યો હતો. ત્યારે લોકસભા ચૂંટણી જીતવા માટે કાર્યકરોએ કામગીરી શરૂ કરી દીધી છે અને જ્યાં મીટિંગોનો દોર પણ શરૂ કરી દીધો છે. અમારું કેન્દ્રીય નેતૃત્વ 195 જેટલા ઉમેદવારોની જે પસંદગી કરી, એમાંથી 15 જેટલા ઉમેદવારો ગુજરાત રાજ્યમાંથી પણ નક્કી થયા છે. તમામને શુભેચ્છાઓ છે. સાથે ખેડામાંથી દેવુસિંહભાઈને ફરીથી એક વખત વધારે તક મળી છે, એમને પણ શુભેચ્છાઓ અને અભિનંદન. અને સ્વાભાવિક છે, વાતાવરણ આ સમગ્ર દેશની અંદર અને ગુજરાતમાં ખાસ કરી વર્ષોથી ભાજપમય છે. સંગઠનના કાર્યકર્તાઓ પણ જ્યારે પણ ઇલેક્શન આવે, ચૂંટણી આવે, એટલે તમામે તમામ કાર્યકર્તાઓ ક્યાંય સહેજ પણ પ્રકારના અવાજ સિવાય એક સાથે આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ ભારતને મળ્યું છે, એટલે એ નેતૃત્વ ઉપર વિશ્વાસ સંપૂર્ણપણે જ્યારે દેશને હોય ત્યારે આ ગુજરાત એ તો એમની કર્મભૂમિ રહી ચૂકી છે. એટલે તમામ કાર્યકર્તાઓ ખૂબ હૃદયપૂર્વક, અને સી આર પાટીલ સાહેબે જે કહ્યું છે કે 5 લાખ ઉપર આપણે જીતવાનું છે, અને આપ લખી રાખો કે આવતા સમયમાં જ્યારે 26 સીટના રિઝલ્ટ આવે ક્યાંય 5 લાખથી